છોટાઉદેપુર એપીએમસી માં 2.5 વર્ષની ટર્મ માટે મુકેશ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ છે. બિનહરીફ વરણી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર એપીએમસી માં વર્ષોથી એક ચક્રી શાસન ચલાવતા અતુલ પટેલને બદલે ભાજપે મુકેશ પટેલને એપીએમસી માં બિનહરીફ ચેરમેન તરીકે વરણી કરતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ પદ માટે ચૂંટણી હતી. ભાજપ તરફથી મુકેશ પટેલના નામનો મેન્ડેટ અપાતા સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ હતી. અગાઉ અતુલ પટેલ હતા એપીએમસીના ચેરમેન. ઉપપ્રમુખ તરીકે આદમભાઈ સુરતી યથાવત છે. જ્યારે બીજી ટર્મ માટે ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી અંગે હજુ કોઈ નિર્ણય નથી કરાયો તેમ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે 2.5 વર્ષ માટે સભાપતિની એટલે કે પ્રમુખની ચૂંટણી યોજવાની હતી. એમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી મારો મુકેશભાઈ પટેલનો મેન્ડેટ આપીને મને 2.5 વર્ષ માટે આ એપીએમસીના જે પ્રમુખ તરીકે સત્તાનો સુકાન સોંપ્યા છે ત્યારે આજે જિલ્લા રજિસ્ટ્રાર અને એમના સ્ટાફની હાજરીમાં આ વરણી કરવામાં આવી છે અને બિનહરીફ તમામ ડાયરેક્ટરોએ મને બિનહરીફ જે છે એ પ્રમુખ તરીકે સ્વીકાર્યો છે. એ તબક્કે તમામ મારા બજાર સમિતિના ડાયરેક્ટરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ આ તબક્કે હું મને મેન્ડેટ આપવા બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય.